હરિયમ, હું આરતી વીરા દેસાઈ, તરસાલી કેન્દ્ર વડોદરા. હું 2009માં બાપુ પાસે આવી અને બાપુ પાસે આવ્યા પછી મને ઘણા બધા એવા નાના મોટા અનુભવ થયા, જેમાંથી કોરોના સમયનો હું 2021નો એક અનુભવ તમારી સાથે શેર કરવા માંગીશ. હું ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં જોબ કરું છું. ત્યાં મારે ટ્રાન્સપોર્ટ, જ્યારે 2020માં કોરોના આવ્યો તો બધી જગ્યા પર લોકડાઉન લાગ્યું હતું અને એ લોકડાઉનના કારણે મને ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ જ પ્રોબ્લેમ થવા માંડ્યા હતા. માટે મેં બે મહિનાની બ્રેક લઈ લીધી જોબમાંથી. 2 મહિનામાં મને ઓફિસથી ઘણા બધા કોલ્સ આવતા હતા, કારણ કે ત્યાં મારી ખૂબ જરૂર હતી. અહીંયા કોરોનાના પેશન્ટ ત્યાં સિટી સ્કેન માટે ઘણા બધા આવતા હતા અને હું ત્યાં રિસેપ્શનિસ્ટમાં હતી. સો ત્યાંથી મને ખૂબ કોલ આવતા હતા કે તમે ક્યારે જોઈન થશો, પરંતુ ઘરે મારા બે નાના બાળકો અને ઇનલોઝ હોવાના કારણે મને ખૂબ જ બીક લાગતી હતી કે હું જો ત્યાં જઈશ અને મને કે ઇન્ફેક્શન થશે તો મારા લીધે મારા ઘરના ફેમિલીને બધાને ઇશ્યુઝ આવશે. એના માટે મારું મન માનતું નહોતું, છતાં વિચાર આવ્યો કે બાપુએ કીધું છે હરેક મોમેન્ટ એન્જોય કરો અને હું તમારી સાથે હંમેશા છું. એ જ વાત લઈને હું આગળ વધી અને બાપુ અને ઘરનાની અનુમતિ સાથે હું ત્યાં ગઈ. મેં જોબ ફરી સ્ટાર્ટ કરી, પરંતુ ત્યાં જ્યારે મારો પહેલો દિવસ હતો એ દરમિયાન ત્યાંનું મેં વાતાવરણ જોયું, એ જોઈને ખરેખર હું એટલી બી ગઈ હતી કે દિવસના દરરોજ 200-300 પેશન્ટ મારે મેનેજ કરવાના હતા. એટલું બધું હતું ત્યાં કે ત્યાંના ફેમિલી મેમ્બર્સ પણ એ પેશન્ટને હાથ લગાવવા માટે રેડી નહોતા અને મારે એ જ લોકો સાથે ફૂલ ડે પ્રોસેસ કરવાનો હતો. સેકન્ડ કે ત્યાં અમને ફેસ લીડ, હેન્ડ સેનેટાઇઝર, ફેસ માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ બધી જ ફેસિલિટી હતી, છતાં પણ મનમાં એક બીક હતી કે મને કંઈ ઇન્ફેક્શન ના લાગી જાય. એ દરમિયાન 2-3 દિવસ મેં જોબ કરી. ચોથા દિવસે સડનલી ખબર નહીં શું થયું, એટલી બધી બી ગઈ, ઘરમાં પણ હું આવીને રડી કે મારાથી હવે આ જોબ નહીં થાય. અને 5th ડે જઈને મેં ડાયરેક્ટ મારા સરને કહી દીધું કે સોરી, મારાથી હવે આ જોબ પોસિબલ નથી. સરે કીધું, ડોન્ટ વરી, તમે 2 દિવસનો ફરી બ્રેક લો, વિચાર કરો અને પછી ડિસિઝન લો. 2 દિવસ હું ઘરે રહી, મેં ખૂબ વિચાર કર્યો ત્યારે મને બાપુના શબ્દ યાદ આવ્યા. બાપુએ કીધું છે હવે આ જ પરિસ્થિતિમાં તમારે આગળ વધવાનું છે. અને એ જ વાતને લઈને હું ફરી આગળ વધી, ફરી મેં જોબ સ્ટાર્ટ કરી, ફરીથી એ જ પ્રોસેસ, દરરોજ દિવસના 200-300 પેશન્ટ, ફેસ માસ્ક અને આ જ બધા પ્રિકોશન સાથે. દિવસના અમે 5-5 વાર સ્ટીમ લેતા હતા, વિથ કીટ પહેરતા હતા અને ઘરે જઈને દરરોજ નહાવાનું, એના કપડાં અલગ મૂકીને અલગ ધોવાના, આ બધા પ્રોસેસથી હું ખૂબ કંટાળી. પરંતુ છતાં પણ મેં બાપુની વાત યાદ રાખીને એ બધી પળોને એન્જોય કરવાનું ડિસાઈડ કર્યું અને મેં એ જોબ કરી. જ્યારે 2021 આવ્યું અને 2021માં ફર્સ્ટ વેક્સિનેશનનો ડોઝ મને મળી ગયો હતો, બાપુની કૃપાથી સેકન્ડ ડોઝ પણ અમારો 28 દિવસમાં ફેબ્રુઆરીમાં કમ્પ્લીટ થઈ ગયો. અને એના પછી હું એવું વિચારતી કે બાપુ બસ હવે તો બધું નોર્મલ થવા માંડ્યું છે, ખરેખર હવે હું ખૂબ થાકી ગઈ છું, હવે આ બધું મારાથી નથી થતું. આખા દિવસના સ્ટ્રેસ અને આ કામ કર્યા પછી બીક પણ એટલી જ રહે છે અને કોઈ ફ્રીડમ ઓફ લાઈફ નથી. મને બાળકો સાથે હું ટાઈમ નથી આપી શકતી કે ના હું મને મારા માટે કોઈ ટાઈમ કાઢી શકું છું. માર્ચ મહિનામાં 2021 માર્ચમાં અચાનક 15-16 તારીખે મને લાઇટ શરદી જેવું લાગવા માંડ્યું. 1 વીકની નોર્મલ શરદી અને 1 ડેનો એક થોડો ફીવર હતો. મારા મેં હસબન્ડને વાત કરી કે આપણે કામ કરીએ કે હું આ એટમોસ્ફિયરમાં રહું છું તો બધાના પ્રિકોશન વાઇઝ આપણે કોરોના ટેસ્ટ કરાવી લઈએ. મેં કોરોના ટેસ્ટ કરાવ્યો, મને કોરોના પોઝિટિવ આવ્યો. કોરોના પોઝિટિવ આવ્યા પછી મારા ડૉક્ટરમાં પણ મને સેમ સિમ્પટમ્સ લાગ્યા. મેં એનો પણ ટેસ્ટ કરાવ્યો અને સેમ અમે બંને ડૉક્ટરની સલાહથી 14 દિવસના સાથે હોમ ક્વોરન્ટાઇન રહ્યા. હોમ ક્વોરન્ટાઇન ટાઈમમાં મને ખરેખર બાપુ સર પાસેથી જે એક્સપેક્ટેશન હતું એવું થયું નહીં. મને એવું હતું કે બાપુ, મને તો હું દરરોજ પ્રાર્થના કરીને જતી હતી કે બાપુ તમારે મારું રક્ષા કવચ બનીને આવવાનું છે, છતાં મને તો થયો પણ મારી ડોટરને કેમ થયો. એ જ વાત સાથે હું બાપુને વાતચીત કરતી હતી, સડનલી મને એક વાત યાદ આવી કે તું ભૂલી ગઈ બેટા, તું જ મને કહેતી હતી ને કે તને તારા માટે ટાઈમ જોઈએ છે, તને તારા બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે અને આજ ટાઈમ મેં તને આપ્યો છે, સો હવે તું આ પળોને એન્જોય કર. અને ખરેખર એ 14 દિવસમાં હું અને મારી ડોટર
પત્તા રમ્યા, એન્જોય કર્યો, ઘણી બધી વાતો કરી. અને જે મને ડ્રોઈંગનો ખૂબ શોખ હતો એ મેં મારા ડ્રોઈંગ્સ બનાવ્યા, ઘણા બધા ડ્રોઈંગ્સ બનાવ્યા જે હું મેરેજ પહેલાં બનાવતી હતી. સાથે જ મેં ફર્સ્ટ ટાઈમ મારા લાઈફમાં વોલ પેઇન્ટિંગ કર્યું. ખરેખર બાપુ પાસેથી હું, મને એવો વિચાર આવ્યો કે બાપુ તમે તમારા ભક્તની આવી નાની નાની બાબતો પણ કેવી રીતે એને આપી દો છો એ ખબર પણ નથી પડતી. અને એ ટાઈમમાં મને બીજું એક પણ યાદ આવ્યું કે બાપુએ ઘણા વર્ષો પહેલાં એક વાક્ય કીધું હતું કે મારામાં ખાલી વિશ્વાસ રાખ, મારા ભક્તના માથા પર જો બોમ્બ ફૂટશે છતાં એના એક વાળને પણ ધક્કો નહીં લાગવા દો, એની 108% ગેરંટી. અને બાપુએ એ ખરેખર પ્રૂફ કર્યું મારા માટે, કારણ કે હું જે પેશન્ટને જોતી હતી તે પેશન્ટોને એટલા બધા પ્રોબ્લેમ્સ હતા છતાં મને એમાંથી કોઈ સિમ્ટમ્સ નહોતા, ના મારા ડોટરમાં હતા. હું 12 દિવસ જ ફક્ત ક્વોરન્ટાઇન રહી, 14મા દિવસે મેં મારી રૂટીન લાઈફ જોબ સાથે સ્ટાર્ટ કરી દીધી. અને એઝ યુઝવલ જેવી રીતે હું પહેલાં હતી કોરોના પહેલાંના ટાઈમમાં એવી રીતે હું ફરીથી રહેવા માંડી. ના મને વીકનેસ હતો, ના મને શરદી, ના મને ખાંસી, મને કોઈ જ પ્રોબ્લેમ નહોતા. હું 15મા દિવસે તો ટોટલી ફ્રી અને કોરોના નેગેટિવનો મારો રિપોર્ટ આવી ગયો હતો. ખરેખર બાપુ તમે જે કહો છો એ તમે એક વિશ્વાસ અસાવા કરતા હરતા ગુરુ એસા, એ વિશ્વાસ તમે મને ખરેખર આપ્યો છે. હરિ ઓમ અંબદ્ન શ્રીરામ.